વેલકમ, સ્વાગત છે એફપેસ ખેડૂત મિત્ર ચેનલમાં. આજે આપણે ગરમીની ઋતુની શરૂઆત થતાની સાથે જ્યારે ચારે બાજુ પાનખર ઋતુની શરૂઆત થવા લાગે છે ત્યારે પાનખરની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે પણ લાલ રંગના ફૂલો જોઈ આપણા મનને શાંતિ મળે એવી વાત આજે આપણે સમક્ષ લઈને આવ્યો છું. આજે આપણે મનને શાંતિ આપનાર કેસુડાની વાત કરીશું. કેસુડાના વિવિધ ફાયદાઓ છે. થાઇરોઇડના રોગ માટે, ડાયાબિટીસ કે શરીરના સોજા કે ખંજવાળ આવતી હોય તો, કે હાથી પગાની સમસ્યા, વિવિધ કેસુડાના ઉપયોગ થાય છે. કેસુડાના ફૂલનો ઉપયોગ વિવિધ દવાઓ તથા સૌંદર્યવર્ધક વસ્તુઓ પ્રોડક્ટમાં પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં થાય છે. સાથે સાથે આજે આપણે ખેતીમાં પણ તેની ઉપયોગીતા વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. કેસુડો ખાસ કરીને તેમાં એમિનો એસિડ, એન્ટી ફંગર જેવા તત્વો રહેલા હોય છે. તેમાં પ્રોટીન, સલ્ફર કે અન્ય પોષક તત્વોની સાથે ખેતીમાં ખૂબ જ ઉપયોગી છે. તે ખેડૂતને પોતાના પાકમાં છંટકાવ પણ કરી શકે છે. 100 ગ્રામ સૂકા ફૂલ લઈ 500 ml પાણીમાં 12 કલાક ભીંજવીને તેનો નિતાર એક પંપમાં કોઈપણ શાકભાજીના ફ્લાવરિંગ વખતે છંટકાવ કરવામાં આવે તો ફૂલ ખરતા અટકે છે અને સાથે ફળને બેસતા તેનો રંગરૂપ પણ વર્ધક થાય છે અને પાક ઉપરની ચમક પણ જોરદાર બને છે. ખેડૂતો હાલ તેનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે ખાસ કરીને હોળી ધૂળેટીમાં નાના બાળકો, સહપરિવાર અને ખાસ કરીને નવજાત શિશુઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. નવજાત બાળકને કેસુડાના પાણીથી નવરાવવાથી ચામડી કે અન્ય રોગોનું પણ નિરાકરણ થાય છે. તો આવા જ બહુલક્ષી ઉપયોગી એવા કેસુડાની મુલાકાત કરેલ છે. કેસુડો હોળી ધૂળેટી કે જેવા પ્રસંગોમાં વેસાણમાં પણ જોવા મળે છે અને ખાસ કરીને ડુંગરાળ પ્રદેશમાં જેને આપણે ખાખરાના ઝાડ તરીકે ઓળખીએ છીએ તે જ ખાખરો આપણને પાનખરમાં મનને શાંતિ અને શરીરને આહકદાયક ઉદભવે એવા ફૂલોને રંગ સાથે કેસુડો ઉગી નીકળે છે. કેસુડાના ફૂલ આપણને દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે, જે ગમે તે વ્યક્તિને મન મોહિત થઈ જાય છે. તેના ઘણા ઉપયોગી જોવા મળે છે. આવા જ એવા આવા કેસુડાના ફૂલની વાત કરી છે. ખાસ કરીને હાલ કેસુડાનું સારા એવા પ્રમાણમાં ઉપયોગીતા જોવા મળી રહી છે. હોળી ધૂળેટીમાં ખૂબ જ કેસુડો ઉપયોગ કરી શકાય, જે અન્ય હાનિકારક રોગ જે ધૂળેટીમાં કલર વાપરે છે તેની જગ્યાએ કેસુડો ઉપયોગ કરવાથી શરીર માટે પણ શાંતિદાયક રહે છે અને કોઈ પણ શરીરને નુકસાન થતું નથી. નાના બાળકો, રંગબેરંગી પિચકારીઓ કે કલરનો ઉપયોગથી દૂર રહી કેસુડાના પાણીથી સ્નાન કરી અથવા કેસુડાના પાણી એકબીજા. આવા જ ખેતી કી વિડીયો તથા કૃષિ ઉપયોગી વિડીયો નિહાળી શકશો. આજે જ્યારે પાનખર ઋતુમાં સુકાયેલા વાતાવરણની સામે
કેસુડાના ફૂલ જોતા મનમાં તરોતાજી સ્ફૂર્તિ ઉદ્ભવે તથા સૂકા પાનકર ઋતુમાં કેસુડો એ જ ફૂલનો રાજા આપણે માનીએ છીએ. કેસુડો વિવિધ સૌંદર્યલક્ષીની સાથે તેના કલર કેસરી કવિ સુંદરમની પંક્તિ મુજબ ખૂબ જ શોભે છે. આવા જ કેસરિયા જે ફાગણિયા સમયે લહેરાય, ખારેખમ ખેતરમાં વચ્ચે ફાગણીઓ લહેરાય તેવા ખૂબ જ સુંદર એવા ફૂલોનું આજે આપણે મુલાકાત લીધી, તો આપ સૌ નિહાળ એ બદલ આભાર. આવા જ વિડીયોને નિહાળવો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.